દર્શક મિત્રો, ભારત નિરંતર પ્રગતિના પથ પર વિકસિત થતું જઈ રહ્યું છે. આઝાદ ભારતે પોતાની એક લાંબી યાત્રા પૂરી કરી છે. આઝાદી સાથે દેશે 72 વર્ષ પૂર્ણ કરી લીધા છે અને આજે સમગ્ર દેશ રંગે ચંગે 73મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે આઝાદી અપાવનાર ઘડવૈયાઓને કેવી રીતે ભૂલી શકાય? આઝાદીના પર્વમાં જોડાયેલા ગુજરાતીઓની નિર્માણ ન્યૂઝે લીધી મુલાકાત અને જાણ્યું આઝાદી વખતની વીરતાભરી રોચક વાતો. તો જુઓ અમારી આ વિશેષ રજૂઆત ક્રાંતિ. ભારત છોડો આંદોલન, વિદેશી વસ્તુઓને તિલાંજલિ, જલિયાવાલા હત્યાકાંડ વગેરે ઉપરાંત ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ, ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા સત્યાગ્રહ, વિરમગામ સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ, અડાસનો ગોળીબાર, વેર કિનારી વાલાની શહીદી, મીઠાનો સત્યાગ્રહ, દાંડીકૂચ વગેરે આઝાદી જંગના ઉજળા પાસા છે. સ્વાતંત્ર્ય સેનાની એવા દાદાભાઈ નવરોજી, બેનરજી, તૈયબજી, લોકમાન્ય તિલક, ગોપાલ કૃષ્ણ ગોખલે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સરોજિની નાયડુ વગેરે નેતાઓનું સંગઠનાત્મક કાર્ય અને તેમના ત્યાગ અને બલિદાન, તેમની સમર્પણ ભાવના યાદ કરતા ભારતવાસીઓની ગૌરવથી છાતી ફૂલે છે. આ સિવાય પણ અનેક ગુજરાતીઓ આઝાદીની જંગમાં જોડાયા, જેલવાસ પણ ભોગવ્યો અને વર્ષો સુધી લડ્યા પણ હાર્યા નહીં અને આખરે એ આઝાદીની જંગ જીતી બતાવી. આઝાદી અપાવનાર આ વીરલાઓ શહીદ થઈ ગયા, પણ આજે પણ તેમની એ યાદો અને વીરતા વિસરાઈ નથી. આઝાદીના 73મા પર્વ પર નિર્માણ ન્યૂઝે લીધી આવા જ પરિવારોની મુલાકાત. ગાંધીનગર ખાતે રહેતા ગીરાબેન પટેલ, કે જેઓ પોતાની જાતને જન્મથી ધન્ય માને છે અને ગૌરવ અનુભવતા વિશેષતા ઉમેરે છે કે તેમને માતા પિતા અને સાસુ સસરા બંને આઝાદીના જંગના વીરલાઓ મળ્યા. ગીરાબેનના માતાને કોઈ ભાગ્યે જ નહીં ઓળખતું હોય, ગંગાબા દેસાભાઈ પટેલ. આ નામ લેતા જ ગીરાબેન ગર્વ અનુભવે છે, તો સાથે જ એ સંસ્મરણો યાદ કરે ત્યારે તેમની આંખો ભરાઈ આવે છે. પિતા દેસાઈભાઈ પટેલ અને માતા ગંગાબાની જીવન સાથે ગીરાબેનનું બાળપણ આ ત્રણેય આઝાદીના જંગ સાથે સીધું જોડાયેલું છે. તો ચાલો સાંભળીએ તેમના જ મુખે આઝાદીના સીધા જ સંસ્મરણો. કરમસદમાં મહાત્મા ગાંધીજીની એક જાહેર સભા હતી અને કુદરતી રીતે એવું બન્યું કે એ દિવસે કરમસદમાં એમના કાકાને ત્યાં જ રહેવા ગયેલા. એમણે ગાંધીજીને સાંભળ્યા, જોયા અને એટલા બધા પ્રભાવિત થયા કે જ્યારે કુંજરાઓ પાછા આવ્યા ત્યારે એમણે એમના જે બધા વિદેશી કપડાઓ હતા એ ચૂલામાં બાળવા માંડ્યા અને એવું બોલતા હતા કે વિદેશી કપડાની હોળી કરવાની, આપણાથી પહેરાય નહીં, આપણે તો ખાદી પહેરવાની. જીદ કરી મારા દાદા સોમાભાઈ હતા એ સમૃદ્ધ હતા એટલે એમણે એમને ખાદીના કપડાં લાવી આપ્યા અને પછી એમણે નક્કી કર્યું કે હું ખાદી જ પહેરીશ, ખાદી કાંતીશ. અને થોડાક મોટા થયા પછી નક્કી કર્યું કે વર પણ ખાદીવાળો મળશે તો જ પરણીશ. 70 વર્ષની ઉંમરથી ખાદીવાળો કોઈ પતિ મળ્યો નહીં. બધા પૂછતા તક છોડી શું કરીશ, તો કે હું તો કુંવારી રહીશ, પણ ગાંધીવાળોને ખાદીવાળો મળશે તો જ પરણવાની છું. મળી ગયા દેસાઈભાઈ એમને. ઓડ ગામના હતા, કુંજરાવથી બહુ નજીક હતું ખેડા જિલ્લામાં, અને એ પણ ગાંધી રંગે બહુ રંગાયેલા હતા. અને એમનું નવી જાતનું લગ્ન હતું, ચાલતા આવ્યા ત્યાં કુંજરાવ અને એમણે બધી મહત્ત્વ સમજાવ્યું લગ્ન શું છે ને બધું. અને એ તો પોતે સેવાના જ કામો કરતા હતા, અંગ્રેજી માધ્યમમાં વિલ્સન કોલેજમાં ભણેલા, અંગ્રેજી સાથે બીએ થયેલા, LLB પણ થયેલા, પણ એમને દેશની સેવા જ કરવી હતી. ગાંધીજીનો એમને એટલો રંગ લાગ્યો હતો કે સુણાવ ગામમાં એ રાષ્ટ્રીય શાળા ચલાવતા હતા, મારા બા એમની સાથે ત્યાં ગયા. એ રાષ્ટ્રીય શાળા દીકરાઓની હતી, પણ પછી તે વખતે મારા બાને પણ થયું કે હું પણ આઝાદીની લડતમાં કામ કરું અને એમણે એ શરૂ કર્યું. એ શું કરતા હતા,
તો એક ગામથી બીજે ગામે સોણાવની આસપાસમાં જેટલા ગામ હોય ત્યાં એક ગામથી બીજા ગામે રાતના જવાનું છુપા સંદેશા લઈને 20-20 ગૌએ ચાલતા હતા. અને સંદેશા શેના હતા કે આવતીકાલે વિદેશી કાપડની દુકાન પર પિકેટિંગ કરવાનું છે, એ કોઈ જાણી જાય તો એમને જેલમાં પૂરી દે. તો એ રાત્રે જ જવું પડે, સ્મશાનમાંથી ચાલીને જાય. અને ઝંડાવંદન કરવાનું હોય ત્યારે બ્રિટિશ સલ્તનતના ઝંડા આપણે ત્યાં લગાવતા હતા એ ઉતારીને આપણો ઝંડો લગાવવાનો, એ પણ એ કાયદાનો ભંગ હતો. તો એ બધા સંદેશા એકલા પહોંચાડવા જતા હતા. અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં બહેનો પણ જોડાય એને માટે એ જાહેર સભાઓ કરતા હતા. અને 2000 બહેનોની સભામાં એ વગર માઈકે ભાષણ કરી શકતા હતા. 1930માં એમને જેલમાં લઈ ગયા, ત્યારે મને લાગે સાબરમતીમાં ગયેલા. સાબરમતી જેલમાં કસ્તુરબા, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબા સાથે રહેલા અને ત્યાં એમના સેક્રેટરી તરીકે એમણે કામ કરેલું. આ બધા રાજદ્વારી કેદીઓ હતા એટલે એના ક્લાસ પાડ્યા હતા, એ બી સી મારા બા સી ક્લાસના કેદીમાં આવતા હતા અને કસ્તુરબા એ ક્લાસના, કારણ કે એ તો ગાંધીજીના પત્ની હતા તો એમને ખાવાનું ઘરેથી આવી શકતું હતું. પણ આ બધી બહેનોને તો એક બેરેકમાં પૂરાઈ જવાનું, સાંજે 6 વાગે એટલે તાળા વાગી જાય એ લોકોને ત્યાંનું જ ખાવાનું, દાળમાં જીવડા હોય, સાંજે ભાજી આવે તો એમાં પણ ઘાસ જ હોય ભાજીમાં વધારે. અને 6 વાગ્યા પછી બેરેકનું તાળું ખુલે નહીં, ગમે તે પ્રોબ્લેમ થાય, ન પંખા હોય, સરખી લાઇટો ના હોય. પણ કસ્તુરબાને થોડી સગવડ હતી. કસ્તુરબાને બહુ ખરાબ લાગતું હતું કે હું કેવી રીતે એકલી ખાઉં, થોડું ખાવાનું તો બધાને વહેંચાય ને, એટલે દૂધ આવે એ દૂધમાંથી મારી બા પાસે બોલાવે કે ગંગાબેન દહીં બનાવી દો. આનું બા દહીં બનાવે ને પછી કે બધી બહેનોને એક એક ચમચી દહીં ખવડી આવો. કેટલી મોટી ભાવના કહેવાય કસ્તુરબાની. અને મારા બા પણ કેટલા નસીબદાર કે કસ્તુરબાની સાથે એમને આવું રહેવાનું જેલમાં મળ્યું. બેલગામ ગયા હતા ત્યાં મારી બહેન 3-4 મહિનાની હતી, એ 32માં ગયેલા. હું બેલગામ તો મને લાગે મહારાષ્ટ્રમાં કે ક્યાં, હું એક્ઝેક્ટલી અત્યારે મને ભૂલાઈ ગયું છે એનું સ્ટેટ. પણ ત્યાં ખૂબ મુશ્કેલીઓ હતી. પણ મારી બહેન બહુ નાના હતા, 4 મહિનાના, એટલે વારે ઘડીએ છૂટી જતા હતા જેલમાંથી. અને પછી પોલીસના વોરંટ નીકળતા હતા કામ કરે એટલે ઘરની જપ્તી થઈ જતી હતી. તો સોણાવ ગામમાં કોઈ એમને ઘર પણ ભાડે નહોતું આપતું. અને પછી કોઈ ઓળખીતા જેલર હતા, મારા દાદાના ઓળખીતા, એમણે કહ્યું કે તમારી દીકરીને કહો કે આ બધું કામ છોડે, તમારી દીકરી છે ને મારે પકડવી પડે છે, મને નથી ગમતું. તો દાદા કહેતા હતા કે ભાઈ મારું કયું માનતી નથી, હવે એના લગ્ન થઈ ગયા, એનો પતિ કેમ કરે છે. અને એમને ગંગાબેનનું વોરંટ નીકળે ને તો એમણે દેવી નામ, દેવીબેન નામ રાખ્યું હતું. એટલે પોલીસ આવે તો પૂછે બધાને કા કોણ છે, તો બધા એવું કે દેવીબેન, એટલે પોલીસ જતી રહે પાછી અને એમનું કામ ચાલુ થઈ જાય. આવું ઘણા વર્ષ એમણે કર્યું. 1935માં જ્યારે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપના નડિયાદમાં થઈ બહેનોની કન્યા કેળવણી માટે ગાંધીજીના કહેવાથી, ત્યારે મારા બાપુજીને ત્યાં આચાર્ય પદ આપવામાં આવ્યું કે કન્યાઓને સારી કેળવણી દેસાઈભાઈ જ આપી શકે એમ છે. ત્યારે એ લોકો નડિયાદ આવ્યા, વિદ્યાલય શરૂ થયું અને લગભગ મને લાગે 35માં શરૂ થયું ને 40માં પાછી ચળવળ શરૂ થઈ. એટલે બાતો નહોતા ગયા પણ ત્યારે મારા પિતા દેસાઈભાઈ એ જેલમાં ગયા અને વિદ્યાલયને થોડો વખત બંધ કરવું પડ્યું. 42માં પાછા છૂટીને આવ્યા એટલે ફરી વિદ્યાલય શરૂ થયું. આ બધા ગાળા દરમિયાન મારા બા નાના નાના મારાથી પણ મોટા ભાઈ બહેનો હતા એને લઈને નડિયાદમાં રહ્યા અને ઘણા બધા પ્રોબ્લેમ સાથે એમણે જીવન વિતાવ્યું. પણ 1954માં મારા પિતાજીનું અવસાન થયું અને એમને જવાબદારી અમારા બધાની બહુ આવી. ત્યાર પછી જોકે ત્યારે તો આપણે આઝાદ થઈ ગયા હતા એટલે એ બધા કામો કરવાનો ત્યારે સવાલ નહોતો આવતો. ત્યારે અમારી કેળવણીનો સવાલ આવ્યો, અમારા સંસ્કારનો આવ્યો, ઉછેરનો આવ્યો. પણ એમણે બહુ સરસ રીતે અમારો ઉછેર કર્યો. મારા પિતાજી ખૂબ સેવા ભાવનાવાળા હતા એટલે વિદ્યાલયમાંથી એ પગાર નહોતા લેતા અને બધો લગભગ અડધો પગાર પાછો આપી દેતા હતા. તો ઘર ચલાવવાની બહુ તકલીફ હોય, મહેમાનો તો ઘરે બહુ આવે. એટલે મારા બા ખેડૂતની દીકરી હતા એટલે ભેંસોને ગાયો લઈ આવ્યા પોતાના સોનાના દાગીના વેચીને. અને પછી એમણે કમાવાનું શરૂ કર્યું ને એમને કહ્યું કે હવે તમે દેશની સેવા કરો અને હું ઘર ચલાવીશ.
ગીરાબેનનું બાળપણ આઝાદીની જંગમાં ગુજર્યું અને સાથે જ તેમના લગ્ન પણ એવા જ ઘરમાં થયા કે જે આઝાદીની ચળવળમાં જોડાયેલું હતું અને ગાંધીજીથી પ્રભાવિત અને ગાંધી મૂલ્યોથી રંગાયેલું હતું. હું એવા ઘરમાં આવી કે એ ઘરમાં પણ બાબુભાઈ જસભાઈ પટેલ, જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા, એમના મોટા દીકરા સતીશભાઈ માટે સાથે મારા લગ્ન થયા અને 1963માં લગ્ન થયા. અને અહીંયા પણ એ જ વાતાવરણ હતું જે મારા ઘરે હતું. ત્યાં પણ અમે રેટિયા કાંતા હતા, અહીંયા પણ રેટિયો કાંતા હતો. ત્યાં ખાદી પહેરતા હતા, અહીંયા પણ ખાદી હતી. મારા માતા પિતા સ્વાતંત્ર ચળવળમાં પડ્યા હતા અને જેલોમાં ગયા હતા, તો અહીંયા પણ આ બંને બાબુભાઈ ને લીલાબેન એ પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ કામ કરેલું. બાબુભાઈને અનેક વખત જેલની સજા થયેલી અને ખૂબ જ ગાંધીજીના રંગે રંગાયેલા. અને એ એવું કહેતા હતા કે ગાંધીજીને મને એક જ વાર જોયા હતા દાંડીમાં. દાંડીકૂચ યાત્રા વખતે ગાંધીજી દાંડીમાં હતા અને પોતે ખૂબ નાના હતા. અને એમને એમ હતું કે હું ભણવાનું છોડીને આઝાદીની લડતમાં કામ કરું. એમના પિતા જસભાઈ ના પાડતા હતા, તો એ ગાંધીજીની સલાહ લેવા ગયા હતા કે હું શું કરું, મારે તો સ્વતંત્રતાની ચળવળમાં કામ કરું, મારા પિતા ના પાડે છે. ત્યારે ગાંધીજી એટલું જ કહ્યું કે તું જસભાઈનો કોનો દીકરો છે, તો કે જસભાઈનો. તો કે તો તને 18 વર્ષ નથી થયા ને ત્યાં સુધી તારે પિતાનું માનવું જોઈએ, 18 વર્ષ પૂરા થાય ને પછી તારે જે કરવું હોય તે કરજે. અને ખરેખર 18 વર્ષ થયા એટલે એમણે મુંબઈની કોલેજ છોડી દીધી અને આઝાદીની ચળવળમાં એ જોડાઈ ગયા. અને જ્યારે જ્યારે ચળવળ થોડી ધીમી પડે ત્યારે કોલેજમાં જાય. મારા પિતાએ પણ એવું જ કર્યું હતું કે જ્યારે ચળવળ ધીમી થાય ત્યારે કોલેજમાં હોય, ચળવળનું કામ બહુ જ વધે ત્યારે પાછા ચળવળમાં હોય. એટલે હું બહુ મારી જાતને નસીબદાર માનું છું કે મને એક નહીં પણ બે માતા પિતા મળ્યા, બે જોડી મળી અને બંને આદર્શ, ગાંધીજીના આદર્શવાળા. એટલે અત્યારે પણ મને એ લોકો યાદ આવે તો આંખમાં આંસુ આવી જાય છે કે જન્મો જન્મ આવા જ માતા પિતા અને આવા જ સ્વસુર ગૃહમાં બધા મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. આ તમામ યાદો તાજી કરી એક તરફ ગર્વની લાગણી ગીરાબેન અનુભવે છે, તો બીજી તરફ આજની દેશભક્તિના નામની ફોર્માલિટીથી અસંતોષ વ્યક્ત કરે છે. કેટલા બધા વર્ષો જૂની આઝાદી, મતલબ કે 2 સૈકા જૂની ગુલામીમાંથી આપણે આઝાદ થયા, કેટલા બધા લોકોએ બલિદાન આપ્યા. જલિયાવાલા બાગનું આપણને ખબર છે, શહીદ ભગતસિંહની ખબર છે, લાલા લજપતરાયનું અવસાન થયું, વિનોદ કિનારીવાલાને અમદાવાદમાં ગોળીએ મારી નાખ્યા ઝંડો ફરકાવા ગયા ત્યારે. અને ગાંધીજી જો હિન્દુસ્તાન આવ્યા ના હોત આફ્રિકાથી અને એમણે જો આ બીડું ઝડપ્યું ના હોત તો હજી પણ કદાચ આપણે ગુલામીમાં સંભળતા હોત. પણ મને બહુ દુઃખ થાય છે કે સાબરમતીના સંતે સૂતરના તાંતણે અને અહિંસાના મંત્રથી આપણને આઝાદી અપાવી, પણ આપણે એની કિંમત ભૂલી ગયા છે. એની આપણને કિંમત જ નથી. ને મને તો ઘણીવાર એવું થાય છે કે ગાંધીજી ના ભૂલાઈ જાય બધાથી. અત્યારનો જે માહોલ જોઉં છું ને તો એમાં દેશભાવના દેખાતી નથી, દેશભક્તિ દેખાતી નથી. 15 ઓગસ્ટની ઉજવણી માત્ર એક ફોર્માલિટી હોય ને એવું લાગે છે કે એક દિવસ પૂરતું ઝંડો ફરકાવ્યો અને સરસ ભાષણો થઈ ગયા, પતી ગયું. પણ એવું ના હોવું જોઈએ. આપણા દેશના આઝાદીના લડવૈયાઓને યાદ રાખવા જોઈએ, એમને માન આપવું જોઈએ અને આપણી આઝાદી અકબંધ રહે, ફરી કોઈનો હુમલો ના થાય એના માટે બહુ સજાગ રહેવું જોઈએ. કારણ કે કોઈનું બી સારું ચાલતું હોય તો બીજાને ગમતું નથી. કેવું કહેવાતું હતું કે બ્રિટિશ સલ્તનતનો સૂર્ય કદી આથમતો નથી, પણ આથમી ગયો ને. તો હવે આપણે ત્યાં સૂર્ય ઉગ્યો છે ગાંધીજી દ્વારા, તો એને આપણે ઉગતો રાખવો એ આપણા હાથની વાત છે. ગીરાબેન હાલ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી કાર્યરત રહે છે. ત્યારબાદ નિર્માણ ન્યૂઝની ટીમ પહોંચી અમદાવાદમાં રહેતા હેમંતકુમાર શાહના ઘરે. હેમંતકુમાર શાહ કે જેમના દાદા દાદી ગાંધી રંગે રંગાઈ આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા. હેમંતકુમાર શાહ કે જે હાલ HK આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે, તેની પાસે ખાસ વાતચીત કરીને જાણીશું કે કેવી રીતનો માહોલ હતો અને કેવી રીતની ભૂમિકા રહી હતી
તે દિવસો દરમિયાન. સર, આપનું નિર્માણ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. મારા પિતાજી દશરથલાલ શાહ, કે જેઓ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં આખી જિંદગી સુધી રહ્યા એમ કહીએ તો ચાલે, લગભગ 16-17 વર્ષના હતા ત્યારથી એ વિદ્યાપીઠમાં જોડાયા અને છેક અવસાનની ક્ષણ સુધી એ વિદ્યાપીઠ સાથે જોડાયેલા રહ્યા. ત્યાં તેઓ ભણ્યા, ત્યાં તેઓ અધ્યાપક થયા અને ત્યાંથી જ તેઓ નિવૃત્ત થયા. આ પ્રસંગે એ પણ પૂછવા માંગીશ કે આપ તેમના પૌત્ર છો. ઘણી વખત આપના પિતાશ્રીના મોઢે પણ આપણે આ સંસ્મરણ સાંભળ્યા હશે. એ વખતે કેવો માહોલ હતો, કેવી રીતે તે ગાંધીજીના કોન્ટેક્ટમાં આવ્યા અને કેવી રીતે પ્રભાવિત થયા અને કેવી રીતે આ લડાઈમાં જોડાયા અને કેવી રીતનો કાર્યક્રમ રહ્યો હતો કે જ્યારે તેઓ આટલા મોટા આઝાદીના જે થયું હતું તેમાં જોડાયા હતા? મારા પિતાજીની ઉંમર તો આઝાદી સમયે લગભગ 16-17 વર્ષની હતી, પણ એ મને કહેતા હતા કે એમણે એકાદ વાર ગાંધીજીને જોયા હોય એવું એમને યાદ છે. પણ 1942ના આંદોલન વખતે એ લગભગ 11 વર્ષના હતા અને એ આંદોલનમાં એમણે બહુ સક્રિય ભૂમિકા ભજવી હતી. 11 વર્ષના છોકરા તરીકે એમના મોટા ભાઈ પોપટલાલ શાહ એમની સાથે એ જાય, એમનો ને એમની વચ્ચેનો જે ઉંમરનો તફાવત હતો એ 7-8 વર્ષનો હતો, એટલે એ લગભગ 17-18 વર્ષના અને મારા પિતાજી 11 વર્ષના. એટલે એ વખતે બંને ભાઈઓ સવારના પહોરમાં પ્રભાત ફેરી કાઢે અને આઝાદીના ગીતો ગાય, બધાને ભેગા કરે, છુપી રીતે બધા કાગળિયા બધાને પહોંચાડે કે ક્યાં મીટિંગ છે, કેવી રીતે મીટિંગ છે, બધાએ આવવાનું છે, બધાને ભેગા કરે, એ પોતે મીટિંગોમાં જાય અને એ રીતે એમણે આઝાદીના આંદોલનમાં એક નાનકડા બાળક તરીકે ભાગ લીધેલો. અને જ્યારે મારા દાદા દાદી બંને જેલમાં ગયેલા ત્યારે બે ભાઈઓએ ઘરને સંભાળી લીધેલું, એટલે એ રીતે ઘણું મોટું કામ મારા પિતાજી અને મારા મોટા બાપાએ કરેલું. પણ જે પ્રભાવ હતો અમારા ઘર ઉપર ગાંધીજીનો, એ બહુ મજબૂત પ્રભાવ હતો. કારણ કે લગભગ 1918-19થી જ મારા દાદા આ આંદોલનમાં જોડાયેલા અને એટલે એમણે નવજીવનમાં આખી જિંદગી કામ કર્યું અને કોઈ પણ જાતની નાણાકીય અપેક્ષા રાખ્યા વિના આ બધું કામ થયું. એટલે ઘરમાં તંગી હોય પૈસાની એવું પણ બને. સમગ્ર દેશ આજે આઝાદીના પર્વને ઉજવી રહ્યું છે ત્યારે 72 વર્ષ પૂર્ણ કરી 73મા વર્ષમાં આઝાદીમાં આપણે પ્રવેશી ગયા છે. પરંતુ આઝાદી અપાવનાર તેવા વીર લડવૈયાઓ જે આઝાદી આપણને અપાવી ગયા છે તેમની યાદને આપણે તાજા કરી છે. હેમંતકુમાર શાહના ઘરે પહોંચી ગયા હતા નિર્માણ ન્યૂઝની ટીમ અને તેમના દાદા દાદી કે જે આ ચળવળમાં જોડાયા હતા તે તમામ વાતો આપ સૌએ જાણે છે. કેવી હતી ચળવળ અને કેવો હતો માહોલ, તો આ તમામ આઝાદીના પર્વને નિર્માણ ન્યૂઝે ખાસ વાતચીત થકી આપ સુધી પહોંચાડ્યું છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર ગાયત્રી પંચાલ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. હેમંતકુમાર આજે પણ દાદા બુલાખી દાસ અને દાદી સવિતાબાને યાદ કરી ગૌરવની અનુભૂતિ કરે છે. આજે આ શાહ પરિવારની ચોથી પેઢી ચાલી રહી છે જે ગાંધીવાદી મૂલ્યોને જીવનમાં ઉતારી સરળ સાદગીભર્યું જીવન જીવી રહી છે અને આજે પણ ખાદીના પોશાક પહેરે છે. આજના જમાનામાં દેશ પ્રેમ માત્ર દેશની બોર્ડર પૂરતો સીમિત બની ગયો છે. ત્યારે એક સમય હતો ત્યારે બુલાખી દાસ જેવા વેઢલાઓએ પોતાનું કાપડની દુકાનનો વ્યવસાય દેશ પ્રેમ માટે ત્યજી દઈ દેશની ખાદીને ગ્રહણ કરી હતી અને આજે પણ ચોથી પેઢી સુધી તે ખાદીના પોશાક સરળ જીવન સાદગી અવિરત ચાલી રહી છે. ત્યારબાદ અમદાવાદના વિંજુવાડાના 102 વર્ષના પુરીબેન ચાવડાની મુલાકાત લીધી નિર્માણ ન્યૂઝે. પુરીબા ચાવડા કે જેમને આઝાદીના દિવસો 102 વર્ષ પણ યાદ કરે છે અને એ આઝાદી પહેલાં અંગ્રેજો દ્વારા ગુજારવામાં આવતા ત્રાસ માનસપટ પર છવાતા આઝાદી પહેલાંના કપરા દિવસોની વાત કરે છે. આ સાંભળી આજે પણ રૂવાટા ઊભા થઈ જાય છે. બીજું તમને કઈ યાદ આવે છે? આઝાદી પહેલું કઈ યાદ આવે છે? મહાત્મા ગાંધી બીજું શું શું કર્યું તું? હા, ઠીક છે. આ સવરાજ લીધું, બધાને શું કાપ્યું, બધા સારું.
રાજ અપાયા ઘરના ઘરના રાજ છે એવું છે. મારા ના કરે તો મારા જેવું જ કરે ને એવું જ બીક તો લાગે ને. તો બધો ભાગ લઈ જતા અને તો કે વેસ્ટ કરવા જ્યાં દઉં ભલાનું કરી દઉં સાણાના ઝાકલા નાખી દઉં દહાડામાં મારા દહાડાના દરબાર હતા દસાડાના દરબાર એ બધા કે બોરો પાવીને પહોંચાડજો ને સણા લીલા પહોંચાડી દેજો ને હજી કરતા ગમતું તું ખરું એવું શું કરે પણ ના કરે છૂટકો નહોતો. 102 વર્ષના પુરીવા આજે પણ આ સંસ્મરણો યાદ કરે છે અને આઝાદી પહેલાના અંગ્રેજો દ્વારા ગુજારવામાં આવતા ત્રાસની કેવી રીતે બંધ મોઢે વેઢ્યો તે યાદ કરે છે. તે સમયે કેવી રીતે લોકો એકબીજાને મદદ કરતા અને કેવી રીતે અંગ્રેજોને લડત આપતા આ તમામ યાદો એક દાયકા બાદ પણ તેઓ ખૂબ ઝીણવટથી યાદ કરી કહે છે. સાબરમતીના સંતે તો 72 વર્ષ પહેલા આઝાદી અપાવી. એ આઝાદીના પર્વમાં અનેકોએ પોતાનું બલિદાન આપ્યું. અનેક ગુલામીના વર્ષો કપરા દિવસો અને અંગ્રેજોના અસહ્ય ત્રાસ સહન કરી આખરે લડત આપી. અહિંસા અને સત્યના સહારે દેશે અનેક અત્યાચારો સહન કરી દેશને આઝાદ કરાવ્યો. આજે આઝાદીના 72 વર્ષ પછી આઝાદીના દિવસે 15 ઓગસ્ટની માત્ર ધ્વજવંદન સુધી દેશપ્રેમ જોવા મળે છે. 72 વર્ષની આઝાદી પછી પણ મનના એક ખૂણે એક એવો પ્રશ્ન થાય છે કે શું ખરેખર આપણે આઝાદ છીએ? હા, એ કબૂલવું રહ્યું કે અંગ્રેજોના અત્યાચારોમાંથી આપણે આપણી જાતને છોડાવી દેશને આઝાદી અપાવી, પરંતુ ત્યારબાદ દેશ કેદી બન્યો છે. ભ્રષ્ટાચારનો, સત્યનો, નેતાઓના ખોટા વચનોનો અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓનો. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સાબરમતીના સંતે તો 72 વર્ષ પહેલા આઝાદી અપાવી. એ આઝાદીના પર્વમાં અનેકોએ પોતાનું બલિદાન આપ્યું. અનેક ગુલામીના વર્ષો, કપરા દિવસો અને અંગ્રેજોના અસહ્ય ત્રાસ સહન કરી આખરે લડત આપી. અહિંસા અને સત્યના સહારે દેશે અનેક અત્યાચારો સહન કરી દેશને આઝાદ કરાવ્યો. આજે આઝાદીના 72 વર્ષ પછી આઝાદીના દિવસે 15 ઓગસ્ટે માત્ર ધ્વજવંદન સુધી દેશપ્રેમ જોવા મળે છે. 72 વર્ષની આઝાદી પછી પણ મનના એક ખૂણે એક એવો પ્રશ્ન થાય છે કે શું ખરેખર આપણે આઝાદ છીએ? હા, એ કબૂલવું રહ્યું કે અંગ્રેજોના અત્યાચારોમાંથી આપણે આપણી જાતને છોડાવી દેશને આઝાદી અપાવી, પરંતુ ત્યારબાદ દેશ કદી બન્યો છે? ભ્રષ્ટાચારનો, તો ક્યારેક અસત્યનો, ક્યારેક નેતાઓના ખોટા વચનનો અને ક્યારેક ગુનાહિત પ્રવૃત્તિઓનો શિકાર. રજા આપશો. નમસ્કાર.